नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ બાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય કમ્પ્યુટર, જેમાં એલ્ગોરિધમની રચનાનો પરિચય, બરાબર, એ પાઠ અભ્યાસ કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ HTML નું ચેપ્ટર બીજું છે એનું હોમવર્ક બધાએ કરી નાખ્યું હશે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એલ્ગોરિધમની રચના જોઈએ. પહેલાં પરિચય. જો કોઈ વ્યક્તિ સાથે તમે વાતચીત કરવા ઈચ્છો તો તે વ્યક્તિ સમજે તે ભાષા તમે જાણતા હોવા જોઈએ. એ જ પ્રમાણે કોમ્પ્યુટર સાથે કામ કરવા માટે તમારે કોમ્પ્યુટર સમજે તે ભાષા જાણવી જોઈએ. કમ્પ્યુટર માણસની ભાષા સમજતું નથી, તે માત્ર કોમ્પ્યુટરની ભાષા જ સમજે છે. કમ્પ્યુટર 0 થી 1ની ભાષા સમજે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો, તે વ્યક્તિ તમારી ભાષા એટલે કે તમે ગુજરાતી જાણતા હો અને એ પણ ગુજરાતી જાણતો હોય, તો તમને વાતચીત કરવાની મજા આવે, તમારા બંને વચ્ચેનો તાલમેલ રહે, બરાબર ને? ધારો કે તમે કોઈ ફોરેનર સાથે વાત કરો છો તો તમને ઇંગ્લિશ નથી આવડતું, એને ગુજરાતી નથી આવડતું, તો તમારી બંને વચ્ચેની વાતચીતમાં તાલમેલ બેસતો નથી. તેવી જ રીતે કોમ્પ્યુટર તો આપણી ભાષા સમજતો નથી, પરંતુ આપણે કોમ્પ્યુટર પાસે કોઈ પણ કામ કરાવવું હોય તો તમારે આપણે કોમ્પ્યુટર સમજે એ ભાષામાં આપણે જાણવી જોઈએ. એટલે કે કોમ્પ્યુટર જે રીતે આપણું સમસ્યા ઉકેલી આપે એ પદ્ધતિથી આપણે એની સાથે કામ કરવું જોઈએ. કોમ્પ્યુટર માણસની ભાષા સમજતું નથી. કેમ? કારણ કે કોમ્પ્યુટર આપણી ભાષા સમજતું નથી, બરાબર? તે માત્ર કોમ્પ્યુટરની ભાષા સમજે છે, કોમ્પ્યુટરની જ ભાષા સમજે છે. હવે તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે કોમ્પ્યુટર કઈ ભાષા સમજે છે, તો કોમ્પ્યુટર 0 થી 0 અને 1ની ભાષા જ સમજે છે, કદાચ પૂછાઈ શકે. કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે કોમ્પ્યુટર ભાષામાં લખાયેલી સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે. કોઈ કાર્ય પૂર્ણ કરવું છે કે કોઈ સમસ્યા ઉકેલવી છે, તો એના માટે કોમ્પ્યુટરની ભાષામાં લખાયેલી સૂચનાઓ એના સમૂહને પ્રોગ્રામ કહેવાય છે. ટૂંકમાં, પ્રોગ્રામ એ બીજું કશું નથી પરંતુ આપેલ સમસ્યાઓનો ક્રમબદ્ધ અને તર્કબદ્ધ ઉકેલ છે. એટલે કે કોઈ પણ આપણી જે સમસ્યા છે એને ઉકેલવા માટેનો સમસ્યાનો ક્રમબદ્ધ અને તર્કબદ્ધ ઉકેલ એ પ્રોગ્રામની અંદર છે. એલ્ગોરિધમ કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિ વર્ણવે છે. એલ્ગોરિધમ શું વર્ણવે છે? કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિ. પ્રોગ્રામના વિકાસમાં એલ્ગોરિધમ એ પહેલું પગથિયું છે. કોઈ પણ પ્રોગ્રામનો વિકાસ કરવો હોય તો એલ્ગોરિધમ એટલે સ્ટેપ બાય સ્ટેપ કયા પ્રશ્નો આવશે, એની કઈ સમસ્યા આવશે, એને નિવારણ માટે શું કરવું, ત્યારબાદ કઈ રીતે આપણને નિર્ણય મળશે, બરાબર, એ બધી જ સમસ્યાઓના ઉકેલ એને એલ્ગોરિધમ કહે છે. જ્યારે તમે કોમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે કહો છો ત્યારે તે કાર્ય કઈ રીતે અને કયા ક્રમમાં કરવાનું છે તે પણ તમારે સ્પષ્ટ જણાવવાનું રહે છે. એટલે કે આપણે કોઈ પણ કાર્ય કરવું છે કમ્પ્યુટરની અંદર, તો તે કઈ કાર્ય કઈ રીતે અને કયા ક્રમમાં કરવાનું છે તે પણ આપણે સ્પષ્ટપણે કોમ્પ્યુટરને જણાવવાનું રહે છે. ધારો કે આપણે દાખલો ગણવો છે, સરવાળાનો દાખલો છે, તો આપણે ખાલી સંખ્યા લખી નાખીએ તો એનાથી દાખલો ગણાઈ જતો નથી. આપણે પહેલી સંખ્યા લખીએ, પછી પ્લસની નિશાની દબાવીએ, પછી બીજી સંખ્યા લખીએ, તો આ એક ક્રમ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? કારણ કે કોમ્પ્યુટર ડાયરેક્ટ સમજી શકતું નથી કે આનું શું કરવાનું છે. તો સંખ્યા જો આપણે કોઈ એને એવું પ્લસની નિશાની ના કરીએ તો એ તો સંખ્યા સળંગ લખાઈ જાય, બરાબર, તો એમાંથી આપણો સમસ્યાનો ઉકેલ મળે નહીં. એટલે કે કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિ, એલ્ગોરિધમ શું વર્ણવે છે? કાર્ય કરવાની પદ્ધતિ. અને આ એલ્ગોરિધમના ઉપયોગ દ્વારા આપણે પૂર્ણ કરી શકીએ છીએ.
કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને એલ્ગોરિધમ કહે છે. એટલે કે કોઈ પણ કાર્ય પૂરું કરવું છે કે કોઈ સમસ્યા ઉકેલવી છે તો તેના માટે આપવામાં આવતા નિયમોના સમૂહને એલ્ગોરિધમ કહે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે આપણને, જુઓ. ઉદાહરણ એક, શાળાએ જવા માટેનો એલ્ગોરિધમ. તો પગલું પહેલું, એટલે કે પહેલો સ્ટેપ, સવારે ઉઠીએ, બરાબર. બીજું સ્ટેપ, નાસ્તો કરીએ, બરાબર. ત્રીજું સ્ટેપ, ગણવેશ પહેરો. ચોથું સ્ટેપ, સ્કૂલ બસમાં બેસું. પાંચમું સ્ટેપ, શાળાએ પહોંચો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને જનરલ સ્ટેપ વર્ણવ્યા છે. હવે તમને પ્રશ્ન થાય કે હું તો ચાલતો જઉં છું, તો ચોથું સ્ટેપ છે સ્કૂલ બસમાં બેસો અથવા ચાલતા જાઓ, તો એનો સમાવેશ ચોથા સ્ટેપમાં જ થઈ જાય, બરાબર. ઉદાહરણ બે, તમારી ટેલિફોન ડાયરીમાંથી કિરણનો ટેલિફોન નંબર શોધવા માટેનો એલ્ગોરિધમ. તો પગલું પહેલું, પહેલાં તો આપણે જે આપણી ડાયરી છે રે ફોનની, એમાં કે અક્ષરથી શરૂ થતા પાના પર જાઓ. એટલે કે કે અક્ષરથી જેટલા સ્પેલિંગો શરૂ થતા હોય એટલે કે વાળા પાના ઉપર જવાનું. ત્યારબાદ પગલું બીજું, કી, આપણે કિરણનો નંબર શોધવો છે તો બીજો અક્ષર શું આવશે, આઈ, કે આઈ શોધો. ત્રીજું પગલું, પછી કે આઈ આર, કિર શોધો. ચોથું પગલું, કે આઈ આર એ શોધો. પાંચમું પગલું, કે આઈ આર એ એન શોધો. આ આપણું અહીંયા શોધ પૂરી થઈ ગઈ. છઠ્ઠું પગલું, ટેલિફોન નંબર શોધો. આપણને નામ મળી ગયું તરત જ, બરાબર. આ સ્પેલિંગો ક્રમશઃ લખ્યા એટલે આપણને આપણું જે નામ જોઈતું હતું ફોન જોડવા માટેનું એ નામ આખું મળી ગયું. પછી એમાંથી આપણે ટેલિફોન નંબર શોધવાનો. પગલું સાત, નંબર ડાયલ કરો. અને છેલ્લે નંબર ડાયલ કરી અને વાત કરી શકો. આ એક કાર્ય કરવા માટેની પદ્ધતિની ક્રમશઃ રજૂઆત છે. ચાલો હવે આપણે આ પ્રક્રિયાને એક આકૃતિ દ્વારા દર્શાવીએ. બિગેનિંગ એટલે શરૂઆત. આ જે તીરવાળા દેખાય છે એ ફ્લો લાઇન છે. શું કહેવાય એને, ફ્લો લાઇન, એટલે કે આગળની દિશા સૂચવે છે. સર્ચ અ ડાયરી, એટલે આપણે ડાયરી શોધીએ. પછી એમાં નંબર છે યસ કે નો. પહેલાં આપણે ના હોય તો એનો નંબર મળતો નથી, જો યસ હોય તો એનો નંબર મળશે. કિરણ શું શોધીશું આપણે, કિરણ, ફાઇન્ડ કિરણ, કિરણ મળી ગયું, બરાબર. પછી આગળ, આગળ ફ્લોચાર્ટ એટલે આગળ વધીએ છીએ. નોટ અ ટેલિફોન નંબર, એટલે ટેલિફોન નંબર ડાયલ કર્યો, એટલે નોટ ધ ટેલિફોન નંબર, એટલે આપણે ટેલિફોન નંબર મેળવ્યો. પછી ડાયલ ધ નંબર, પછી એ નંબર આપણે ડાયલ કર્યો. અને એન્ડ, એટલે આપણે એ નંબર લાગી ગયો. છેલ્લે જે આપણે નંબર લગાવો તો લાગી ગયો. સમસ્યા ઉકેલવા માટેનો નિર્ણય કરતી સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતાં આવી આકૃતિ સમજાવવી વધારે સરળ છે. સમસ્યા ઉકેલવા માટે, એટલે કે આપણી જે સમસ્યા છે ને ઉકેલવા માટે, અથવા તો નિર્ણય કરતી સમગ્ર પ્રક્રિયાને, એટલે કોઈ નિર્ણય લેવો છે તો એ સમગ્ર પ્રક્રિયાને વાંચવા કરતાં આવી આકૃતિ દ્વારા સમજાવવી વધારે સરળ છે. આ આકૃતિને ફ્લો ચાર્ટ કહે છે. આકૃતિને શું કહેવાય, ફ્લો ચાર્ટ, ફ્લો ચાર્ટ. તો એના વિશે આપણે આગળ જોઈએ. પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને આલેખીય રજૂઆત, આકૃતિ એટલે કે આલેખીય રજૂઆતને ફ્લો ચાર્ટ કહે છે. આજે આ તમને દેખાય છે ને એ શું કહેવાય, પ્રમાણભૂત પ્રતીકો છે. આ જે ખૂણા, ચોરસ, શકરપારા આકાર છે, બરાબર, એ પ્રમાણભૂત પ્રતીકો છે. એટલે કે એ કાર્ય કરવા માટે એ જ પ્રતીકનો ઉપયોગ થાય. બિગિનિંગ અને એન્ડ માટે આ ખૂણા વગરનું લંબચોરસનો જ ઉપયોગ થાય, સોરી, લંબગોળનો જ ઉપયોગ થાય છે, બરાબર. તો દરેક કાર્ય માટે અલગ સિમ્બોલ આપેલા હોય છે. એલ્ગોરિધમના આધારે ફ્લોચાર્ટ દોરવામાં આવે છે. તે અંદર આરંભથી અંત સુધીના સમગ્ર પ્રક્રિયા દર્શાવે છે. એટલે કે એલ્ગોરિધમના આધારે આપણે ફ્લોચાર્ટ દોરીએ છીએ એ આરંભથી અંત સુધીની સમગ્ર પ્રક્રિયા દર્શાવે છે. તેમાં ઇનપુટ, પાથ, પ્રક્રિયા,
અને નિર્ણયના તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. ફ્લો ચાર્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રતીકો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રતીકો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમે ધ્યાનથી જોજો અને પરીક્ષામાં તમે વ્યવસ્થિત અભ્યાસ કરશો તો પરીક્ષામાં વ્યવસ્થિત લખી શકશો. ચલો, કેટલાક પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરી ફ્લો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. અહીંયા આ પ્રતીકોની યાદી તેમના આકારો અને તેમના નામ અને કાર્યો ઉદાહરણ સાથે દર્શાવ્યા છે. આકારો છે, આ એનું પ્રતીક છે, ઉદાહરણ અને કાર્ય, બરાબર વિદ્યાર્થી મિત્રો? પહેલું છે ઓવેલ, એટલે કે લંબગોળ. આકાર છે લંબગોળ, પણ એનું પ્રતીક કયું છે? ટર્મિનલ. શું છે? ટર્મિનલ, એટલે કે પ્રક્રિયાનું, એનું કાર્ય શું છે? પ્રક્રિયાની શરૂઆત કરવી અને પ્રક્રિયાનો અંત કરવો. કોઈ પણ કાર્યની શરૂઆત અને અંત આ બે વસ્તુ હોય ને હોય જ. કોઈ કાર્ય કરવું છે તો પહેલાં એને શરૂ કરવું પડે, પછી એ કાર્ય આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ એટલે આપણને આઉટપુટ એટલે કે અંત મળે છે, બરાબર? તો બિગેનિંગ એટલે શરૂઆત, એન્ડ એટલે અંત, બરાબર? તો એનો આકાર કયો છે? લંબગોળ, ઓવેલ. ઇંગ્લિશમાં ઓવેલ કહેવાય, આમ ગુજરાતીમાં લંબગોળ કહેવાય. એનું પ્રતીક કયું છે? ટર્મિનલ, બરાબર? એનું કાર્ય શું છે? પ્રક્રિયાની શરૂઆત અને પ્રક્રિયાનો અંત. આગળ નંબર બે, સમાંતર ભુજ ચતુષ્કોણ. આને શું કહેવાય? સમાંતર ભુજ ચતુષ્કોણ, પેરેલેલોગ્રામ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? પેરેલેલોગ્રામ. હવે એનું પ્રતીક શું છે? તો ઇનપુટ, ઇનપુટ અને આઉટપુટ, બરાબર? ડેટા નાખવી, બરાબર? ડેટા નાખીએ છીએ, પછી એ ડેટાના અંતે આપણને શું મળે છે, શું રિપોર્ટ મળે છે, બરાબર? એને આઉટપુટ કહેવાય છે. તો ઇનપુટ એટલે એ, આપણે એની કિંમત શોધવી છે તો એની કિંમત એન્ટર કરવી પડે, એટલે કે નાખવી પડે, ડેટા નાખવો પડે. અને સી એટલે સીની, એની કિંમત નાખ્યા પછી આપણને સીની કિંમત મળે છે, પ્રિન્ટ સી. તો સીની કિંમત લખવી, એટલે કે ઇનપુટ અને આઉટપુટ. આ ઇનપુટ કહેવાય, આ આઉટપુટ કહેવાય. તો એનું આકાર શું છે? તો પેરેલેલોગ્રામ, અને ગુજરાતીમાં કહેવાય એને સમાંતર ભુજ ચતુષ્કોણ. અને એનો પ્રતીક શું છે? તો કે ઇનપુટ અને આઉટપુટ. જો વિદ્યાર્થી મિત્રો, તમે એલ્ગોરિધમની રચના કરો ત્યારે આ પ્રતીકો નક્કી કર્યા છે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે, બરાબર? આપણને એમ થાય કે આ પ્રતીકને આપણે સૌથી પહેલાં બિગિનિંગમાં મૂકી દઈએ, બિગિનિંગનું અહીંયા આપણે ઇનપુટમાં મૂકી દઈએ, તો તમારું એલ્ગોરિધમ ખોટું પડી શકે છે. જે પ્રતીકો નક્કી કર્યા છે એ પ્રતીકો પ્રમાણે જ એલ્ગોરિધમની રચના કરવી પડે, તો જ એ પ્રમાણભૂત કહેવાય. ત્યારબાદ નંબર ત્રણ, રેક્ટેંગલ, લંબચોરસ. રેક્ટેંગલ એટલે લંબચોરસ, એનું પ્રતીક છે પ્રોસેસ, એટલે કે કાર્ય કરવું. પ્રોસેસ એટલે કાર્ય કરવું. તો લેટ સી બરાબર એ વત્તા બી, આ કાર્ય છે. શું કરવાનું છે? સી બરાબર શું થાય? તો કે એની કિંમત વત્તા બીની કિંમત બરાબર સીની કિંમત થાય, એટલે કે એ અને બીનો સરવાળો કરીએ તો પરિણામ આપણને સી સ્ટોર, સીમાં પરિણામ સ્ટોર કરવું, એટલે કે આપણું પરિણામ શેમાં સ્ટોર કરવાનું છે? સીમાં. તો આ જે છે લંબચોરસ રેક્ટેંગલ એ પ્રોસેસનું પ્રતીક છે. ચાર, ડાયમંડ એટલે કે સમબાજુ ચતુષ્કોણ. ડાયમંડ એટલે સમબાજુ ચતુષ્કોણ. દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ હીરા આકાર છે એને ડાયમંડ આકાર કહેવાય, અને એને ગુજરાતીમાં કહેવાય સમબાજુ ચતુષ્કોણ. તો એ આપણને શું સૂચવે છે? ડિસિઝન. શું સૂચવે છે? ડિસિઝન એટલે કે નિર્ણય, બરાબર? હા પણ હોય અને ના પણ હોય, બરાબર? જો અહીંયા આગળ જો એ બી કરતાં મોટો છે તો હા, તો યસ પાથ લેવો, અન્યથા નો પાથ લેવો. એટલે કે
આપણે જે નિર્ણય લીધો છે એ હા પણ હોય અને નામાં પણ હોય, બરાબર. નંબર 5, એરો, તીર. આ તીરો દેખાય છે જેને ફ્લો લાઈન કહે છે. શું કહે છે? ફ્લો લાઈન એટલે કે પાથ, આપણી જે પદ્ધતિ છે એની દિશા સૂચવે છે. અહીંયા દેખાય છે ફ્લો ચાર્ટ, ફ્લો લાઈન, બરાબર. તો એ આપણને શું સૂચવે છે? પાથની દિશા. પરિણામ હામાં પણ હોય અને નામાં પણ હોય, બરાબર. ચલો એલ્ગોરિધમ લખવા અને ફ્લો ચાર્ટ દોરવા. એક, બે સંખ્યાનો સરવાળો શોધવા. આપણે બે સંખ્યાનો સરવાળો લેવો છે તો બિગેનિંગ પહેલાં, સૌથી પહેલાં શું આવશે? બિગેનિંગ. ત્યારબાદ આગળ વધીશું એટલે ફ્લો લાઈન દર્શાવવાની. હવે અહીંયા આપણે ઇનપુટ ડેટા દાખલ કરીએ છીએ, બરાબર. તો એના માટે આ પેરેલેલોગ્રામનો સિમ્બોલ છે, બરાબર. તો આપણે એ અને બી બે સંખ્યાઓ લીધી છે. હવે આપણે આગળ સી બરાબર એ વત્તા બી, સી બરાબર એ વત્તા બી, બરાબર. ત્યારબાદ આઉટપુટ આપણને શું મળશે? સીની કિંમત મળશે અને એન્ડ, બરાબર. પગલું પહેલું, એ અને બી બે સંખ્યા લો. પગલું બીજું, બંનેનો સરવાળો કરી પરિણામ સી સ્ટોર કરો. બંનેનો સરવાળો કરી પરિણામ શું કર્યું? સી સ્ટોર કર્યું. અને પગલું ત્રણ, સીની કિંમત દર્શાવો. સીની કિંમત દર્શાવો. બીજું, ત્રણ સંખ્યાનો ગુણાકાર શોધવા. તો પહેલાં બિગેનિંગ એટલે કે શરૂઆત, પછી ફ્લો લાઈનમાં આપણે આગળ વધવાનું. ઇનપુટ એટલે આપણે ત્રણ કિંમત, ત્રણ સંખ્યા. પગલું પહેલું શું કરીશું? ત્રણ સંખ્યા એક્સ, વાય અને ઝેડ લીધી. પછી પગલું બીજું, ત્રણ સંખ્યાનો ગુણાકાર કર્યો. શું કર્યું? ત્રણ સંખ્યાનો ગુણાકાર કર્યો. તો પીમાં સ્ટોર થયું. સીમાં સ્ટોર થયું, પીમાં આ આઉટપુટ છે, બરાબર. પગલું ત્રણ, પીની કિંમત દર્શાવો. અહીંયા આપણે શું દર્શાવીશું? પીની કિંમત. અને આપણું કાર્ય પૂર્ણ થયું એટલે એન્ડ. બે સંખ્યાઓનો ભાગાકાર કરી ભાગફળ શોધવું. બે સંખ્યાઓનો ભાગાકાર કરી ભાગફળ શોધવું. તો બિગેનિંગ એટલે આપણે શરૂઆત કરીશું. ઇનપુટ એ અને બી બે સંખ્યા લઈશું. પહેલું પગલું શું હશે? એ અને બી બે સંખ્યા લો. પગલું ત્રણ, એ ને બી વડે ભાગો. અને એ પરિણામ અહીંયા આપણું પ્રોસેસ થાય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સમચોરસમાં આપણું પ્રોસેસ થાય છે. ક્યુ બરાબર એ અપોન બી, ભાગફળ શોધવાનું છે. હવે આપણને આઉટપુટ મળશે, એ ને બીનો ભાગાકાર કરશું એટલે પ્રિન્ટ ક્યુ, એ આપણો કિંમત દર્શાવશે, બરાબર. અને આપણું કાર્ય પૂરું થયું. એવી જ રીતે આગળનો એલ્ગોરિધમ, રૂપિયાને પૈસામાં ફેરવા. તો બિગેનિંગ એટલે શરૂઆત. શું કરીશું? આપણે અહીંયા આગળ માહિતી દાખલ કરીશું. ઇનપુટ રૂપીસ આર, એટલે કે રૂપિયા આર લો. હવે પગલું બીજું, રૂપિયા આરને 100 વડે ગુણો અને પરિણામ પી સ્ટોર કરો. તો આપણે અહીંયા શું કરવાનું છે? કે પી બરાબર આર ગુણ્યા 100, પી બરાબર આર ગુણ્યા 100, ત્યારે આપણને પીની કિંમત મળશે અને આપણું કાર્ય અહીંયા પૂરું થાય છે એટલે કે અંત. એવી જ રીતે આગળનો એલ્ગોરિધમ, સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા. તો શરૂઆત, પછી ફ્લો લાઈન, આપણે ડાટ માહિતી દાખલ કરીશું. કે ઇનપુટ તો સેન્ટીમીટર સી, ત્યારબાદ આગળ પ્રોસેસ થશે. આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા છે એટલે મીટરનો એકમ છે એમ. તો પગલું બે, સેન્ટીમીટર સીને 100 વડે ભાગો અને પરિણામ એમ સ્ટોર કરો. તો આપણે અહીંયા આગળ એમ બરાબર સી અપોન 100, બરાબર. એટલે આપણને મળશે એમ એટલે કે મીટરની કિંમત આઉટપુટ. અને અહીંયા આપણું કાર્ય પૂર્ણ થયું. ચલો છ, આપેલી બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા શોધવી, બરાબર. તો આપણે જે જોયું એ એક જ પાથમાં આપણને જવાબો મળતા હતા, ખરું ને? એટલે એક જ ફ્લો લાઈનનો ઉપયોગ થતો હતો. પણ અહીંયા આગળ શું પ્રશ્ન છે? કે આપેલી બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવી. બે સંખ્યાની સરખામણી કરી અને મોટી સંખ્યા શોધવાની છે.
तो बिगेनिंग पछी इनपुट में आपणे शुं लखीशुं एक्स अने बे वाई बे संख्या लो। पगलू बे बन्ने संख्याओ सरखाओ कम्पेर एक्स एंड वाई। शुं करवानुं छे कम्पेर एटले के सरखावानी छे। तो एक्स एंड वाई आर इक्वल एटले के जो एक्स अने वाई सरखी होय एक्स वाई करता मोटी एक्स जे वाई करता मोटी होय एक्स वाई करता नानी होय तो आ बधा जे छे बराबर ए आपड़ा शू कहवाय ये आपड़ा आगळना स्टेप छे। एटले के एक्स सरखी पण होय एक्स अने वाई बन्नेनी किंमत सरखी पण होय कदाच एक्स मोटो होय के वाई बी मोटो होय आ बधी शक्यताओ छे बराबर। तो अहीं आपणे शू करीशुं प्रिंट प्रिंट एक्स इज ग्रेटर એટલે પગલું ત્રીજું સોરી ચોથું એક્સ વાય કરતાં મોટી પણ હોય અને એક્સ અને વાય બંને સરખા પણ હોય અને એક્સ મોટો હોય વાય મોટો હોય એક્સ કરતાં પહેલાં એક્સ મોટો હોય પછી બંને સરખા હોય અને વાય પણ મોટો હોય આ ત્રણેય શક્યતાઓ રહેલી છે બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવા માટે બરાબર। અને આ ત્રણેયનું જે આવશે એ એન્ડ બરાબર વિદ્યાર્થી મિત્રો। ચલો આગળ વિદ્યાર્થી પાસ છે કે ના પાસ તે ચકાસો જો ગુણ 35 કરતાં ઓછા હોય તો નાપાસ જાહેર કરો। તો બિગેનિંગ એટલે શરૂઆત ઇનપુટ બિગેન એટલે શરૂઆત ઇનપુટ માર્ક્સ અહીંયા આપણે શું કરીશું માર્ક્સ દાખલ કરીશું બરાબર। ઇઝ માર્ક્સ ગ્રેટર ધેન 35 એટલે 35 કરતાં વધારે પણ હોય બરાબર તો યસ પ્રિન્ટ ઇઝ પાસ્ડ એટલે કે 35 કરતાં વધારે હોય તો પાસ્ડ જો 35 કરતાં ઓછા હોય શું હોય 35 કરતાં ઓછા હોય તો શું પ્રિન્ટ નીકળે તો ફેલ્ડ એટલે કે નપાસ બરાબર। તો અહીંયા આપણને બે ડિસિઝન મળે 35થી વધુ હોય તો પાસ 35થી ઓછા હોય તો ફેલ। પગલું પહેલું વિદ્યાર્થીના માર્ક્સ લો। પગલું બીજું માર્ક્સ 35થી વધારે છે કે નહીં તે સરખાવો અહીંયા શું કરવાનું છે 35થી વધારે છે કે નહીં તે સરખાવવાનું। પગલું ત્રીજું જો માર્ક્સ 35 કરતાં મોટા હોય તો પાસ છાપો પાસ્ડ છાપવાનું છે શું છાપવાનું છે પાસ્ડ નહીંતર ફેલ્ડ એટલે કે ફેલ છે। Thank you.